હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ જીપીએસસી લવર. જીપીએસસી લવરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ગુજરાતના લોકનૃત્યો વિશે માહિતી મેળવીશું. જીપીએસસીની તથા અન્ય ઘણી બધી એક્ઝામમાં લોકનૃત્યોમાંથી અવારનવાર 1 થી 2 ક્વેશ્ચન છે એ પૂછાતા હોય છે. તો વિડીયોને શરૂ કરીએ. આ વિડીયોમાં આપણે બધા જ લોકનૃત્યો વિશે ફૂલ માહિતી મેળવીશું. શરૂ કરીએ વિડીયોને. તો પ્રથમ જે નૃત્ય આપણે જે ભણવાનું છે એ છે હાલી નૃત્ય. હાલી નૃત્ય છે એ સુરત અને તાપી જિલ્લાના જે દુબળા આદિવાસી જાતિ છે તેનો દ્વારા આ નૃત્ય ભજવવામાં આવે છે. વાત કરીએ દુબળા આદિવાસી જાતિની તો તેઓએ શરીરે દુબળા નથી, પરંતુ તેમનું નામ છે એ દુબળા આદિવાસી જાતિ તરીકે ઓળખવામાં આવે છે. તે શરીરે હૃષ્ટપૃષ્ઠ બાંધાના હોય છે. જુદી જુદી વાર્તાના પ્રસંગે આ નૃત્યમાં જોવા મળે છે, એટલે કે ઘણી બધી વાર્તાઓ છે એના પ્રસંગ આ નૃત્યમાં ઉજવવામાં આવે છે. આ નૃત્યની વાત કરીએ તો આમાં 2 ટુકડીઓ હોય છે. એક ટુકડી હોય છે એ પુરુષ વર્ગની હોય છે અને બીજી ટુકડી હોય છે એ સ્ત્રી વર્ગની હોય છે. એકબીજાની કમરે હાથ રાખીને આ નૃત્ય છે એ ભજવવામાં આવે છે. વાત કરીએ આ નૃત્યમાં વાજિંત્રોની તો આ નૃત્યમાં ઢોલ, થાળીઓ અને ભૂંગળીઓ જેવા વાજિંત્રોનો ઉપયોગ થાય છે. તો મોસ્ટ ટાઈમ પી એવું હાલી નૃત્ય જે સુરત અને તાપી જિલ્લાના દુબળા આદિવાસીઓ દ્વારા ભજવવામાં આવે છે. ત્યારબાદ આગળ જોઈએ તો બીજું નૃત્ય છે એ છે ચાળો નૃત્ય. ચાળો નૃત્યની વાત કરીએ તો તે ડાંગ વિસ્તારના આદિવાસીઓનું નૃત્ય છે. ચાળો નૃત્ય એટલે કે ડાંગી આદિવાસી કોમ દ્વારા આ નૃત્ય ભજવવામાં આવે છે. ડાંગ નૃત્ય અથવા આને ચાળા નૃત્યને ડાંગી નૃત્ય તરીકે પણ ઓળખવામાં આવે છે, કે જેમાં 27 જાતના તાલનો ઉપયોગ થતો હોય છે. મોસ્ટ ટાઈમ પી ફેક્ચ્યુઅલ માહિતી તમારે અહીંયા યાદ રાખવાની છે કે ચાળો નૃત્ય અથવા તો ડાંગી નૃત્યમાં કેટલા પ્રકારના તાલનો ઉપયોગ થાય છે. તો અહીંયા 27 જાતના તાલનો ઉપયોગ થાય છે. આ ચાળો નૃત્ય શું કામ કહેવામાં આવે છે એની વિશે વાત કરીએ તો અહીં જો મોર અને ચકલી જેવા પંખીઓ તથા મરઘી અને કાચબા જેવા પ્રાણીઓની નકલ કરવામાં આવે છે, તેથી જ આને ચાળો પાડ્યો એટલે કે ચાળો નૃત્ય કહેવામાં આવે છે. વાત કરીએ અહીંયા એક અલગ પ્રકાર છે ચાળા નૃત્યનો, જેનું નામ છે માળીનો ચાળો. માળીના ચાળામાં શું હોય છે તો કે આ નૃત્યમાં જે ડાંગી પુરુષો હોય છે એ ગોળાકાર ઊભા રહે છે અને તેના ખભા પર 2 જુદી જુદી સ્ત્રીઓ 1-1 પગ રાખીને ઊભા રહે છે અને આ સ્ત્રી અને પુરુષો દ્વારા થતું નૃત્યને માળીનો ચાળો કહેવામાં આવે છે, જે ચાળા નૃત્યનો જ એક પ્રકાર છે. વાત કરીએ આના વાજિંત્રો તો આ ચાળા નૃત્યમાં થાપ્પી, ઢોલક અને મંજીરા અને પાવરી જેવા વગેરે વાજિંત્રોનો આમાં ઉપયોગ થતો હોય છે. તો ખાસ યાદ રાખશું ચાળો નૃત્ય છે જે ડાંગ વિસ્તારના આદિવાસીઓ દ્વારા ભજવાતું નૃત્ય છે અને 27 જાતના તાલનો ઉપયોગ થાય છે. ત્યારબાદ વાત કરીએ તો શિકાર નૃત્ય. શિકાર નૃત્ય છે એ વલસાડ જિલ્લાના ધરમપુર વિસ્તારના આદિવાસીઓનું નૃત્ય છે. આ નૃત્ય છે એ કઈ રીતે ઉદ્ભવ્યું છે તો વાત કરીએ શિકારની જે પ્રાચીન પ્રથા છે આદિવાસીઓની, એમાંથી આ નૃત્ય છે એ ઉતરી આવ્યું છે એવું કહેવાય છે. આદિવાસી પુરુષો છે એ તીર કામઠું એટલે કે ધનુષ બાણ અને ભાલા લઈને શિકારે જતા હોય એ રીતે આ નૃત્ય કરે છે અને આ નૃત્યમાં ચિચિયારિયા પાડવામાં આવે છે. ઢોલ, મંજીરા અને પૂંગી જેવા નૃત્ય કરવામાં આવે છે, એટલે કે આ વાદ્યો વાજિંત્રો વગાડીને એક સાથે નૃત્ય કરવામાં આવે છે. તો આ નૃત્યને કહેવાય છે શિકાર નૃત્ય. શિકાર નૃત્ય છે એ વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના આદિવાસી વિસ્તારો દ્વારા ઉજવાતું નૃત્ય છે. ત્યારબાદ વાત કરીએ તો મેર નૃત્ય. મેર નૃત્ય છે એ સૌરાષ્ટ્રની મેર જાતિના લોકો દ્વારા કરવામાં આવતું નૃત્ય છે. આ મેર નૃત્યમાં નૃત્ય કરનાર 1 થી 1.5 મીટર જેટલો ઊંચા ઉછળે છે એટલે કે કૂદકા મારે છે. મેરના દાંડિયા રસ છે એ ખૂબ જ જાણીતા છે, કે જેમાં મોરલી, પાવા, કરતાલ, મંજીરા, ઝાંજ, ઘૂંઘરા વગેરે ત્યાંના જે લોકવાદ્યો છે, લોકવાજિંત્રો છે, તેનો આ નૃત્યમાં ઉપયોગ કરવામાં આવે છે અને એ રીતે મેરના જે દાંડિયા રસ છે એ બહુ જ જોવાલાયક હોય છે. મેર નૃત્યને ચાપખી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મોસ્ટ ટાઈમ પી સવાલ તમારી માટે બની રહે છે કે મેર નૃત્યને બીજા ક્યાં નામે ઓળખવામાં આવે છે, તો મેર નૃત્યને ચાપખી નૃત્ય તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદ જોઈએ તો રાસ અને રાસડા વચ્ચેનો ડિફરન્સ જોઈએ. રાસ નૃત્ય છે એમાં નૃત્યનું છે એ ખાસ પ્રાધાન્ય જોવા મળે છે, જ્યારે રાસડામાં સંગીતનું પ્રાધાન્ય જોવા મળે છે. તો ખાસ યાદ રાખશું રાસમાં છે એ નૃત્યનું પ્રાધાન્ય જોવા મળે છે, તો રાસડામાં સંગીતનું પ્રાધાન્ય જોવા મળે છે.
રાસ છે એ પુરુષો લે છે, જ્યારે રાસડા છે એ સ્ત્રીઓ લે છે. એટલે કે રાસ અને ગરબી, રાસ અને ગરબી છે એ પુરુષ પ્રધાન નૃત્યો છે, જ્યારે રાસડા અને ગરબો એ સ્ત્રી પ્રધાન અથવા તો નારી પ્રધાન નૃત્યો છે. વાત કરીએ કોળી અને ભરવાડ સમાજમાં, તો એમાં આ કોમમાં સ્ત્રીઓ પુરુષો સાથે રાસડા લે છે. આમ તો રાસડા છે એ પુરુષ પ્રધાન નૃત્ય છે, પરંતુ કોળી અને ભરવાડ કોમના સ્ત્રી પુરુષો સાથે રાસડા લે છે એ ખાસ યાદ રાખવાનું છે. ઝાંજ, કરતાલ, મંજીરા જેવા ઘન વાદ્યોનો અહીંયા ઉપયોગ થાય છે, જ્યારે ઢોલ, ઢોલક, ખંજરી જેવા ચર્મ વાદ્યોનો પણ અહીંયા ઉપયોગ થાય છે. ત્યારબાદ આગળ જોઈએ તો હવે જે નૃત્ય આવે છે એ છે મેરાયો નૃત્ય. મેરાયો નૃત્યની વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ઠાકોર કોમના લોકો આ નૃત્ય કરે છે. ફરી વખત યાદ રાખશું, બનાસકાંઠા જિલ્લો, વાવ તાલુકો અને ઠાકોરો દ્વારા થતી નૃત્ય એટલે કે મેરાયો નૃત્ય. સરખડ અને ઝુંઝાળી આ બે વૃક્ષો છે, એના ઊંચા ઘાસમાંથી તોરણ જેવા એક ઝુમખા ગૂંથીને મેરાયો તૈયાર કરવામાં આવે છે. ખાસ યાદ રાખશું કયા વૃક્ષો છે, તો યાદ રાખશું સરખડ અને ઝુંઝાળી નામના ઊંચા ઘાસ મળી આવે છે, એનાથી એક તોરણ બનાવવામાં આવે છે, એક ઝુમખારૂપી ગૂંથીને તોરણ બનાવવામાં આવે છે, જેને મેરાયો તરીકે ઓળખવામાં આવે છે. આ ઝુમખાને જે મેરાયો કહે છે એને નાગલી પણ કહેવામાં આવે છે. તો અહીંયા મોસ્ટ ટાઈમપી સવાલ બની શકે છે કે આ ઝુમખો બનાવવામાં આવે છે મેરાયો નૃત્યમાં, એને બીજા ક્યાં નામે ઓળખવામાં આવે છે, તો એને નાગલી તરીકે પણ ઓળખવામાં આવે છે. અને આ નૃત્ય કરતા કરતા તે મેળામાં જાય છે અને ત્યાં કોઈ બે ઠાકોર વચ્ચે દ્વંદ્વ યુદ્ધ ખેલાય છે અને આ જે વાતાવરણ છે એ ખાસ જોવાલાયક બની જાય છે. વાત કરીએ આગળ તો આ દ્વંદ્વ યુદ્ધ જોનારાઓનું હૃદય થંભી જાય એવું આ વાતાવરણ બની જાય છે અને જાણે બંને યુદ્ધ ચડ્યા હોય એ રીતે બંને ઠાકોરો છે એ યુદ્ધ ચડી જાય છે અને આ નૃત્યના અંત ભાગમાં લડવૈયાઓ એકબીજાને ભેટી પડે છે અને ત્યારે એ જ સમયે મહિલાઓ દ્વારા એક ગાન ગવાય છે જેને હુડીલા કહેવામાં આવે છે. તો જ્યારે આ બે ઠાકોરો છે એ જ્યારે એકબીજાને ભેટી જાય છે તે સમયે કયું ગાન ગવાય છે, તો યાદ રાખશું મહિલાઓ દ્વારા ત્યારે હુડીલા નામનું ગાન ગવાય છે અને આ હુડીલા ગાન છે એ બનાસકાંઠા વિસ્તારનું જ શૌર્ય ગાન તરીકે ઓળખવામાં આવે છે. વાત કરીએ આ ઉપરાંત બનાસકાંઠાના બીજા બે નૃત્યો વિશે, તો સાંઢળી અને કાનુડો. સાંઢળી અને કાનુડો નામના જે બે લોકનૃત્યો છે એ કયા વિસ્તારના જાણીતા છે, તો યાદ રાખશું બનાસકાંઠા વિસ્તારના જ જાણીતા છે સાંઢળી અને કાનુડો નૃત્ય. ત્યારબાદ આગળ જોઈએ તો હવે આવે છે ઢોલોરાણો નૃત્ય. ઢોલોરાણો નૃત્ય ક્યારે ઉજવવામાં આવે છે, તો ગોહિલવાડ વિસ્તારના જે કોળી સમાજ છે એના દ્વારા ઢોલોરાણો નૃત્ય છે એ કરવામાં આવે છે. ત્યારબાદ આ જે ગોહિલવાડ છે એ કયા વિસ્તારને આપણે કહી શકીએ, તો કે ઘેલો અને શેત્રુંજય નદી વચ્ચેનો જે ભાવનગર વિસ્તાર છે, ભાવનગરનો ઘેલો અને શેત્રુંજય નદી વચ્ચેનો જે વિસ્તાર છે એને ગોહિલવાડ કહેવાય છે અને આ ગોહિલવાડમાં જે કોળી સમાજ રહે છે તેના દ્વારા કરવામાં આવતું નૃત્ય એટલે કે ઢોલોરાણો નૃત્ય. આ નૃત્ય પાક ખાળવામાં આવે એટલે કે પાકની જ્યારે લણણી કરવામાં આવે છે તે સમયે ગોહિલવાડના કોળી સ્ત્રી પુરુષો દ્વારા આ નૃત્ય છે એ કરવામાં આવે છે, જેમાં તેઓ હાથમાં સુપડા, સુપડીઓ, સાવરણી, સુંડલા, ડાલા, સાંબેલું વગેરે લઈને અનાજ ઉણપતા ઉણપતા ઝાટકતા ખાંડતા વર્તુળાકારે જે નૃત્ય કરે છે એ છે ઢોલોરાણો નૃત્ય. ઢોલોરાણો નૃત્યમાં વાજિંત્રોની વાત કરીએ તો આમાં મંજીરા, કાસીજોડા અને તબલા જેવા વાજિંત્રોનો ઉપયોગ થાય છે અને એની તાલે તાલે નાચે છે એ નૃત્ય છે ઢોલોરાણો નૃત્ય. તો ખાસ યાદ રાખશું ગોહિલવાડ વિસ્તારના કોળીઓ દ્વારા થતું નૃત્ય ઢોલોરાણો નૃત્ય. અને ખાસ આવું પણ પૂછાય છે કે આ પાક લણતી વખતે, ખાસ યાદ રાખશું ખાળવામાં એટલે કે લણવામાં, પાક જ્યારે લણે છે ત્યારે તેની ખુશીમાં જે નૃત્ય કરે છે એ છે ઢોલોરાણો નૃત્ય. ત્યારબાદ આગળ જોઈએ તો હવે આવે છે આગવા નૃત્ય. આગવા નૃત્ય છે એ ભરૂચ જિલ્લાના નર્મદા કાંઠા, એટલે ભરૂચ આગળ નર્મદા નદી વહે છે, તે નર્મદા કાંઠાના જે વિસ્તારમાં વસતી જનજાતિ છે એના દ્વારા જે નૃત્ય થાય છે એ છે આગવા નૃત્ય. ખાસ યાદ રાખશું ભરૂચ જિલ્લો અને નર્મદા નદીના કાંઠે જે વસ્તી જનજાતિઓ દ્વારા થતું નૃત્ય છે એ છે આગવા નૃત્ય. આગવા નૃત્ય કયા સમયગાળામાં થાય છે, તો યાદ રાખશું શિયાળામાં. તો યાદ રાખશું શિયાળા ઋતુમાં આગવા નૃત્ય ભરૂચ જિલ્લાના જનજાતિ સમુદાય દ્વારા કરવામાં આવે છે. ત્યારબાદ આગળ જોઈએ તો આલેણી હાલેણી. આલેણી હાલેણી નૃત્ય છે એ વડોદરા અને છોટાઉદેપુર. છોટાઉદેપુર જિલ્લો છે એ કયા જિલ્લાથી અલગ પડેલો છે, તો પણ વડોદરા જ આવશે. વડોદરા અને છોટાઉદેપુર જિલ્લાની જે તડવી સમાજની જાતિના જે આદિવાસી કન્યાઓ છે, તડવી સમાજની જે બહેનો છે
એના દ્વારા આ લોકનૃત્ય છે એ કરવામાં આવે છે, આલેણી હાલેણી. અને આ નૃત્ય છે એ વસંત ઋતુનું જે આગમન છે એને વધાવવા માટે કરવામાં આવતું નૃત્ય છે. તો અહીંયા ખાસ યાદ રાખશું, વસંત ઋતુનું આગમન થાય છે એને વધાવવા માટે કરવામાં આવતું નૃત્ય છે, બરાબર, આલેણી હાલેણી નૃત્ય. અને કયા સમાજ કરે છે? તો યાદ રાખશું, તળવી સમાજની બહેનો કરે છે. અને કયા વિસ્તારમાં? તો કે વડોદરા અને છોટાઉદેપુર જિલ્લાના વિસ્તારમાં આવેલા છે. ત્યારબાદ આગળ જોઈએ તો મરચી નૃત્ય. મરચી નૃત્ય છે એ તુરી સમાજની બહેનો કરે છે મરચી નૃત્ય, અને લગ્ન પ્રસંગે કરવામાં આવે છે. મરચી નૃત્ય છે એ તુરી સમાજની બહેનો દ્વારા કરવામાં આવે છે અને લગ્ન પ્રસંગે કરવામાં આવે છે. આ નૃત્યમાં તાળી પાડવાની હોતી નથી, પરંતુ હાથની અંગચેષ્ટાઓનો ઉપયોગ કરીને આ નૃત્ય કરવામાં આવે છે. તાળીનો ઉપયોગ થતો નથી, માત્ર હાથની અંગચેષ્ટાઓનો ઉપયોગ કરીને મરચી નૃત્ય છે એ કરવામાં આવે છે. ત્યારબાદ વાત કરીએ તુર નૃત્ય. તો તુર નૃત્ય છે એ દક્ષિણ ગુજરાતના હળપતિઓ દ્વારા કરવામાં આવતું નૃત્ય છે. તુર નૃત્ય, તુર નૃત્ય કોના દ્વારા કરવામાં આવે છે? તો કે દક્ષિણ ગુજરાતના હળપતિઓ દ્વારા કરવામાં આવે છે તુર નૃત્ય. અને તુર નૃત્યમાં જે તુર વાદ્ય કહેવાય છે, આ તુર શેના ઉપરથી નામ પડ્યું છે? તો કે તુર વાદ્ય પરથી આ તુર નૃત્યનું નામ પડ્યું છે. અને તુર છે એ શું છે? તો કે એક માટીનું બનાવેલું, એક આ લોકોનું જે નળાકાર ચામડાનું બનેલું, ઊંટના ચામડાનું બનેલું એક વાજિંત્ર હોય છે જેને તુર વાદ્ય કહેવાય છે. તો એક તો એ માટીનું બનાવેલું હોય છે, એનો શેપ છે એ નળાકાર હોય છે, અને એમની ઉપર ઊંટનું ચામડું ચડાવેલું હોય છે અને એને વગાડવામાં આવે છે, એને કહેવાય છે તુર વાદ્ય. તેથી આ નૃત્યનું નામ પડ્યું છે તુર નૃત્ય. અને દક્ષિણ ગુજરાતના હળપતિઓ આ નૃત્ય કરે છે. હોળી કે લગ્નના ઉત્સવ, કોઈ ઉત્સવ હોય, હોળી હોય કે લગ્ન પ્રસંગે આ નૃત્ય કરવામાં આવે છે. તો ખાસ યાદ રાખશું, તુર નૃત્ય દક્ષિણ ગુજરાતના હળપતિઓનું નૃત્ય. ત્યારબાદ આવે છે રૂમાલ નૃત્ય. રૂમાલ નૃત્ય છે એ મહેસાણા જિલ્લાના ઠાકોરો દ્વારા કરવામાં આવતું નૃત્ય છે. આ નૃત્ય છે એ હોળી અને મેળાના પ્રસંગમાં હાથમાં રૂમાલ રાખીને કરવામાં આવે છે, તેથી આ નૃત્યને રૂમાલ નૃત્ય તરીકે ઓળખવામાં આવે છે. રૂમાલ નૃત્ય છે એ ક્યાંનું છે? મહેસાણા જિલ્લાના. અને ત્યાંના કોણ લોકો કરે છે? ઠાકોર લોકો કરે છે. કેવા સમયે? તો કે જ્યારે હોળી આવે છે એ સમયે, અથવા તો કોઈ મેળાના પ્રસંગમાં હાથમાં રૂમાલ રાખીને આ નૃત્ય કરવામાં આવે છે, તેથી તેને રૂમાલ નૃત્ય કહેવામાં આવે છે. ત્યારબાદ વાત કરીએ ગરબો. તો ગરબો શું છે? તો કે ગરબાનો અર્થ થાય છે ગર્ભદીપ. ગર્ભદીપ એટલે શું? તો કે ઘડામાં મૂકેલો દીવો. દેવીની માનતાને પ્રગટાવતો 9 દિવસનો અખંડ દીવો એને કહેવાય છે ગર્ભદીપ અથવા તો ગરબો. આ દીવાને છિદ્રોવાળી માટીમાં પ્રગટાવવામાં આવે છે, એટલે કે એક માટલું લેવામાં આવે છે જેમાં છિદ્રો પાડ્યા હોય છે, તેને કહેવાય છે ગરબા કોરાવ્યા એવું પણ કહેવાય છે. તો આ છિદ્રોવાળી માટીમાં જ્યારે ગર્ભદીપ એટલે કે ઘડામાં મુકાયેલો દીવો મૂકવામાં આવે છે અને તેને દીવાને ઓલવાઈ ન જાય તેના માટે સુરક્ષિત જગ્યાએ ત્યાં રાખવામાં આવે છે. આ ગરબાને માથે લઈને મહિલાઓ ગીતો ગાય છે અને નૃત્ય કરે છે, એને કહેવાય છે ગરબો કર્યો. વલ્લભ મેવાડાએ ઘણા બધા ગરબાઓ લખ્યા છે. તો ગરબા માટે કયા કવિ જાણીતા છે? તો યાદ રાખશું વલ્લભ મેવાડા. ત્યારબાદ આગળ જોઈએ તો હવે આવે છે ગરબી. ગરબો અને ગરબીનો ભેદ શું છે તે તમને અહીંયા ખ્યાલ આવશે. ગરબો અને ગરબી બંને નૃત્ય નવરાત્રિના ઉત્સવ દરમિયાન જ કરવામાં આવે છે. એક તો આ વસ્તુ ખાસ સામ્યતા છે બંનેમાં, એ તમારે યાદ રાખવાની છે. ગરબો છે એ સ્ત્રી પ્રધાન નૃત્ય છે, જ્યારે ગરબી છે એ પુરુષ પ્રધાન નૃત્ય છે. ગરબીમાં છે એ ખાસ કોઈ સ્ટેપ કે એવું કાંઈ હોતું નથી, પરંતુ સાદા પગલાઓ અને તાળીઓ ત્યાં સમૂહથી ગીત ગાતા ગાતા પુરુષો વર્તુળમાં ફરે છે, એને કહેવાય છે ગરબી લીધી. ગરબીમાં ખાસ કરીને શું જોવા મળે છે? તો કે ગરબી એટલે કે લાકડાની એક માંડવલી, એટલે કે માંડવી, લાકડાની એક મંદિર ટાઈપનું બનાવેલું હોય છે જે પુરુષો પોતાની માથે રાખે છે, જેમાં માતાજીની છબી અને એનો દીવો હોય છે, અને એ લેતા લેતા અમુક પગલાઓ અને હાથીઓ તાળીઓથી હાથથી તાળીઓ પાડે છે અને જે નૃત્ય કરે છે એને કહેવાય છે ગરબી લીધી. ગરબાની આરાધના માતાજીની હોય છે. ખાસ યાદ રાખજો, જે બહેનો લે છે ગરબા એમાં માતાની આરાધના હોય છે. જ્યારે આ ગરબીમાં માતાની તો આરાધના પહેલાં કરવામાં આવે છે, પરંતુ બાદમાં આ ગરબી છે એ શ્રી કૃષ્ણની ભક્તિમાં જોડાઈ જાય છે. તેમાં મોટાભાગના કૃષ્ણ અને ગોપીઓના શૃંગાર રસ તમને જોવા મળે છે ગરબીમાં. અને ભક્ત કવિ દયારામ થઈ ગયા છે, જેણે કૃષ્ણને ઉદ્દેશીને ઘણી બધી ગરબીઓ લીધી છે, લખી છે, એ ગરબીનો અહીંયા ગાવામાં આવે છે અને નૃત્ય કરવામાં આવે છે. તો ગરબી નવરાત્રિ ઉપરાંત ક્યારે ક્યારે કરવામાં આવે છે? તો નવરાત્રિ ઉપરાંત જન્માષ્ટમી હોય છે, જલઝૂરણી 11 હોય છે, અને અનેક ઉત્સવ પ્રસંગે પણ આ ગરબી છે એ પુરુષો દ્વારા
કરવામાં આવે છે. ત્યારબાદ આગળ જોઈએ તો પઢાર નૃત્ય. પઢાર નૃત્ય છે એ કોના દ્વારા કરવામાં આવે છે? તો કે નળકાંઠા વિસ્તારના જે પઢાર લોકો છે એના દ્વારા આ નૃત્ય છે એ કરવામાં આવે છે. પાણીમાં હોડી ચલાવતા હોય એ રીતે આ નૃત્ય કરે છે. એટલે કે હલ્લેસા જ્યારે માણતા હોય એવું એક દ્રશ્ય થાય છે, એટલે તમને એવું લાગે કે જાણે હોળી ચલાવે છે. તેથી આ નૃત્યને હલ્લેસા નૃત્ય પણ કહેવામાં આવે છે. તો યાદ રાખશું, પઢાર નૃત્યને હલ્લેસા નૃત્ય તરીકે પણ ઓળખવામાં આવે છે. આમાં કયા કયા વાદ્યોનો ઉપયોગ થાય છે? તો આમાં એકતારો છે, તબલા છે, બગલ્યું છે, મોટા મંજીરા છે, આ બધા વાદ્યોનો વાજિંત્રોનો અહીંયા ઉપયોગ થાય છે. તેથી આ નૃત્યને મંજીરા નૃત્ય તરીકે પણ ઓળખવામાં આવે છે. તો અહીંયા પઢાર નૃત્યના બે નામ આપણે મોસ્ટ ટાઈમ યાદ રાખવાના છે. એક છે હલ્લેસા નૃત્ય અને બીજું છે મંજીરા નૃત્ય. ત્યારબાદ આગળ જોઈએ તો હિંચ. હિંચ નૃત્ય છે એ કોના દ્વારા? તો કે ભાલ પ્રદેશના કાઠિયાવાડમાં ગાગરની હિંચ ખૂબ જ જાણીતી છે. ભાલ પ્રદેશ, એમાં કાઠિયાવાડનો જે ભાલ પ્રદેશ છે અને કાઠિયાવાડ આ બંનેમાં જે ગાગર, ગાગર એટલે કે ઘડો, આ ઘડો લઈને જે હિંચ કરવામાં આવે છે એ ખૂબ જ જાણીતું છે. કચ્છની કોળણ એટલે કે કાળી સ્ત્રીઓ એટલે કે કોળી સ્ત્રીઓ અને વઢિયારની રાજપૂતાણીઓ આના દ્વારા હાથમાં ગાગર એટલે કે ઘડો લઈને અને ઢોલે રમતી રમતી હિંચ લે છે એ ખૂબ જ જોવાલાયક હોય છે. કોડીનાર બાજુની કારડિયા રાજપૂતની જે સ્ત્રીઓ હોય છે એના દ્વારા માથે સાત સાત જેટલા બેડા અને હેલ લઈને ફરતી ફરતી હિંચ લે છે એ પણ એક ખાસ જોવાલાયક હોય છે. અને આ કોડીનાર આજુબાજુના સમાજના કારડિયા રાજપૂત સ્ત્રીઓ જે હોય છે એ આ સાત તો બેડાઓ અને હેલ આખી માથા પર લેધેલી હોય છે. આ ઉપરાંત એ નીચા નમીને તાળીઓના તાલ સાથે જે રમે છે એ ખાસ જોવાલાયક હોય છે હિંચ નૃત્ય. ત્યારબાદ આગળ જોઈએ તો ધમાલ નૃત્ય. ધમાલ નૃત્ય વાત કરીએ તો ધમાલ નૃત્યને મશીરા નૃત્ય તરીકે પણ ઓળખવામાં આવે છે. કેમ આને નામ પડ્યું મશીરા નૃત્ય? તો એની વિશે વાત કરીએ તો ધમાલ નૃત્ય એ સિદ્ધિ લોકોનું નૃત્ય છે. એ ખાસ તમારે યાદ રાખવાનું છે. કેનું લોકો, કયા લોકોનું નૃત્ય છે? તો કે સિદ્ધિ લોકોનું. અને સિદ્ધિ પ્રજા છે એ ક્યાંની છે? તો કે એ મૂળ છે એ આફ્રિકાની છે. એવું કહેવાય છે કે મુઝફ્ફરશાહ ત્રીજાએ આ સિદ્ધિઓને આફ્રિકાથી ગુજરાતમાં બોલાવેલા અને તેઓએ તેઓનો જે વસવાટ છે, સિદ્ધિ લોકો કઈ જગ્યાએ રહી છે ગુજરાતમાં? તો કે અમરેલી જિલ્લાના જાફરાબાદ પાસે આવેલું એક જંબુસર ગામ છે ત્યાં આ લોકો વસવાટ કરે છે. આ જંબુસર ગામમાં વસતા જે સિદ્ધિ હપ્સી પ્રજા છે એના દ્વારા આ નૃત્ય છે એ કરવામાં આવે છે. તો યાદ રાખશું, ધમાલ નૃત્ય કોના દ્વારા કરવામાં આવે છે? તો કે અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાની અંદર જંબુસર ગામમાં આવેલા સિદ્ધિ હપ્સી લોકો દ્વારા આ નૃત્ય કરવામાં આવે છે, કે જેઓ મૂળ આફ્રિકાના છે. બરાબર. ત્યારબાદ વાત કરીએ તો આમાં ઢોલકના તથા નાળિયેરની જે કાચલી હોય છે તેમાં કોડીઓ ભરી દેવામાં આવે છે અને તેને તાલબદ્ધ રીતે વગાડવામાં આવે છે. આ ઉપરાંત આમાં મોરપીછના જે જુડો હોય છે એનો પણ ઉપયોગ થતો હોય છે ક્યાંક ને ક્યાંક રીતે. તો ખાસ યાદ રાખશું, આ જે નાળિયેરની કાચલી હોય છે, નાળિયેર આપ સૌએ ખાધું હોય, એમાં પાછળ જે વચ્ચે કાચલી વધે એની ઉપર એ લોકો શું કરે છે? તો કે એની અંદર કોડીઓ નાખે છે, ત્યારબાદ એની ઉપર એક લીલા રંગનું કાપડ છે વીંટી દે છે અને એને વગાડવામાં આવે છે. એને જે વગાડે છે એને કહેવાય છે મશીરા વગાડ્યા. તેથી જ આ ધમાલ નૃત્યનું નામ પડ્યું છે મશીરા નૃત્ય. ત્યારબાદ આગળ જોઈએ તો હવે આવે છે ટિપ્પણી નૃત્ય. તો ટિપ્પણી નૃત્ય શું છે? તો કે ખાસ યાદ રાખશું, ટિપ્પણી નૃત્ય એક શ્રમહારી નૃત્ય છે. કેમ આને શ્રમહારી નૃત્ય કહેવાય છે? તો એ પણ આપણે જોઈશું. તો કે ચોરવાડ વિસ્તારની જે બહેનો છે એના દ્વારા તેને રજૂ કરવામાં આવે છે. પહેલાં તો એ વસ્તુ યાદ રાખી લો કે ચોરવાડ વિસ્તારની જે બહેનો છે એ ટિપ્પણી નૃત્ય કરે છે. આમાં શું છે? તો કે ભાઈ ઓરડા છે, મંદિર છે, એની અગાસી છે, એનું ભોંયતળિયું છે, એના લીપણ માટે જે વસ્તુ જરૂરી પડતી હતી, એના માટે જે ખૂંદવામાં આવતી હતી માટી, એના માટે આ નૃત્ય કરવામાં આવે છે. તો કે ભાઈ માટી ખૂંદતી વખતે આ એક શ્રમનું કામ છે, ઓબ્વિયસ છે, ત્યારે કંટાળો આવે. તો એના માટે ખાસ કરીને એ લોકોએ નૃત્ય શરૂ કરતાં કરતાં આ કામ છે એ પાર પાડ્યું, તેથી આને શ્રમહારી નૃત્ય તરીકે ઓળખવામાં આવે છે. ટિપ્પણી એટલે કે લાકડી વડે એક ગોળ કે ચોરસ, 3-4 ઇંચનો એક લંબચોરસ લાકડાનો ટુકડો હોય છે જેને ટીપવામાં આવે છે. માટી ટીપી અથવા તો ધાબુ ટીપ્યું એવું પણ કહેવામાં આવે છે, ચૂનો ટીપવામાં આવે છે. આગળ જોઈએ તો આ ટિપ્પણી નૃત્ય વિશે. તો કે એક ભોંય એક સરખી ટીપાય તે માટે એક ગોળાકાર સામસામે બહેનો ઊભી રહી અને ધાબુ ટીપતા હોય એ રીતે આ નૃત્ય કરે છે, એને કહેવાય છે ટિપ્પણી નૃત્ય. લાંબા સમય સુધી ચાલતું આ કાર્ય કંટાળાજનક ન લાગે આથી વચ્ચે વચ્ચે આમાં ગીતો ગવાતા અને સંગીતમય રીતે આમાં વાજિંત્રોનો ઉપયોગ થવા લાગ્યો અને આ નૃત્ય છે એ ખૂબ જાણીતું થયું.
એ છે ટિપ્પણી નૃત્ય. ત્યારબાદ વાત કરીએ તો હવે આવે છે ગોપ ગુંથન નૃત્ય. ગોપ ગુંથન નૃત્ય શું છે? તો કે સોળંગા રાસ નામે પણ આને ઓળખવામાં આવે છે. તો ખાસ યાદ રાખશું, સોળંગા રાસ નામે કયું નૃત્ય ઓળખાય છે? તો કે ગોપ ગુંથન નૃત્ય. સૌરાષ્ટ્રની કોળી અને કણબી સમાજની જે સ્ત્રીઓ છે એના દ્વારા આ નૃત્ય છે એ કરવામાં આવે છે. આ નૃત્યમાં વણેલી સુંદર મજાની દોરીઓ ગુચ્છ અદ્ધર બાંધેલી એક કડીમાં પસાર કરવામાં આવે છે અને તેનો એક એક છેડો જે રાસ રમતા હોય એના હાથમાં આપી દેવામાં આવે છે. પ્રારંભમાં તો ગરબી લઈને પછી દાંડિયા રાસ રમે છે. પ્રારંભમાં આમાં ગરબી રમવામાં આવે છે અને ત્યારબાદ એમાં દાંડિયા રાસ રમવામાં આવે છે. ગોફ ગુંથન વિશે આગળ વાત કરીએ તો રાસની રાસની સાથે બેઠક, ફુદડી અને ટપ્પા લેતા આમાં રાસ રમવામાં આવે છે. એટલે કે પહેલાં તો ફુદડી રમે છે, ત્યારબાદ બેઠક કરે છે, ટપ્પા રમે છે, એવી રીતે આમાં રાસ રમવામાં આવે છે. તેની સાથે સાથે રંગીન દોરીની મનોહર ગૂંથણી ગૂંથાતી જાય છે અને સુજાતી પણ જાય છે. ગૂંથણી પૂરી થયા પછી અવળા ચલનથી રાસની રમઝટ સાથે દોરીની ગૂંથણી ઉકેલાય પણ છે. એકવાર સીધું ચલન આવે છે જેમાં આખી ગૂંથણી ગૂંથાય છે, ત્યારબાદ અવળું ચલન લેવાનું હોય છે જેમાં પાછી આ આખી ગૂંથણી છે એ ઉકેલાઈ જાય છે. આ રીતે આ નૃત્ય થાય છે, તેથી તેને ગોફ ગુંથન નૃત્ય કહેવામાં આવે છે. થેન્ક યુ સો મચ.